રાજકોટના કોશ વિસ્તારમાં વોકડાની કથરતી હાલત જોવા મળી રહી છે. સર્વેશ્વર ચોકમાં થયેલ ઉકડા ધરાશાયી મામલે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી થઈ નથી. તંત્રની ઢીલી નીતિના કારણે બીજી વખત આવો બનાવ બનશે તો જવાબદાર કોણ, તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. રાજકોટમાં આજ ઉકડાની વાત કરવામાં આવે તો આખે આખો ઉકડો ફરી બનાવવો પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. માત્ર ને માત્ર સર્વેશ્વર ચોક જ નહીં પરંતુ રાજકોટમાં આવેલા અનેક વિસ્તારમાં એ પણ આ પ્રકારના જૂના ઉકડાના બાંધકામો છે તે દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. રિયાલિટી ચેક કરતા સર્વેશ્વર ચોકથી આજી નદી સુધી આવેલ તમામ ઉકડાઓ અતિ ગંભીર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. રાજકોટમાં આવેલ જ્યુબિલી શાક માર્કેટ પાસે આવેલ ઉકડાની હાલતો જાણે અતિ કથળતી જોવા મળી રહી છે. ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. આજે વહેલી સવારથી અનેક વિસ્તારમાં પડતા નજરે પડ્યું હતું કે સરકારી કચેરીઓ નજીકના વિસ્તાર જ ઠીક કહી શકાય તેમ હતા, બીજા વિસ્તારમાં અતિ કથિત પરિસ્થિતિ જોવા મળી રહી હતી. અમારા માધ્યમથી બતાવવામાં આવેલ અહેવાલમાં આ અંગે કોઈ અધિકારીઓ સમયસર જવાબદારી લેશે કે નહીં તે હવે જોવાનું રહ્યું.